એક ને એક ઝાડ હોય એનું ધોળું ધોળી મૂડ્યું, હવે એમાં મૂળ દવા પેસી ગઈ છે, અને હવે બાકી જે રહ્યું કે હજી પોતાનું જ આ ઝાડ છે એની સામે થોડા થોડા એવા પછી એવા ડાળખા છે કે જે હવે મરેલા દેખાય છે અને થોડા હજુ લીલા છે, પણ જે મૂળ દવા જે ગઈ છે એ એ અંતે આખા ઝાડને મારી નાખીને જ રહેશે. અને હવે એની સામે રહ્યું છે કે એની સામે એ રહે છે કે હવે મારે આ ડાળખું કાપવાનું છે ને મારે આ ડાળખું કાપવાનું છે ને હું આ કાપું અને હું આ કાપું, અથવા તો એને કહે કે ના તું હજુ અહીંયા આગળ જ્યાં આગળ દવા નાખી છે ત્યાં આગળ તારી દ્રષ્ટિ રાખ, તો તારે પેલી બધી નાના નાના ડાળખાઓને કાઢીને ફેંકવાની તારે કંઈ ખરી જરૂર નહીં પડે. શું આઈ મીન આમ દરેક દરેક દાદાના સત્સંગમાં પાછા ત્યાં જ આવીને આપણને મૂકે, ત્યાં જ આવીને મૂકે, ત્યાં જ આવીને મૂકે આપણને, એટલે એ એ દ્રષ્ટિ પણ રખાય ને આપણે રખાય ને. અને એ દ્રષ્ટિ આમાં કેવું છે, આપણે આ દ્રષ્ટાંત બરોબર છે, આ વડવાઈઓ છે બરાબર, ગમે વડવાઈઓ હોય કે સો કબીર વડવાઈઓ હોય, દિવસ કબીર વડ ની જ વાત કરીએ છીએ, કબીર વડ પણ થોડી મૂળમાં ગયું છે ને, થોડી મૂળમાં ગયું તો એ ભાગ સુકાશે ને, પણ હા એવો હોશિયાર છે ને બીજું મૂળિયું ત્યાં જામી અને ઝાડ મોટું થઈ જાય. એટલે પોતા પણ દાદા કહે છે કે તમને આજ્ઞાથી તમારો સ્વચ્છંદ ગયો છે, તમે અમારો સંગ છોડી દેશો સ્વચ્છંદ નામનું મૂળિયું સજીવન થઈ જશે. પણ આ વડવાઈઓ વાળો છે, એક જો હોત ને સિંગલ અમેરિકામાં ઝાડ હોય ને એવું, તો એ વિચારો એક જ કાપો ને અડધે થી ત્યાં પેલા સુકાવા માંડે, હવામાંથી જીવે એવું, અને આ તો હવાથી જીવે એવા છે અહીંના તો. અને વડવાઈઓ એટલે કેવી, અહીં પગ મૂક્યો અહીં મૂક્યો અહીં મૂક્યો અહીં મૂક્યો, આમ 37 તો એની જમીનમાં પહોંચાડી દીધી હોય વડવાઈઓ. અને પછી જમીન અડી ગઈ ને એટલે ખલાસ, એ જમીનમાંથી ચૂસીને મોટું થઈ જાય, અને જેમ અહીં નુકસાન થાય ને એટલે વડવાઈઓ ઝડપથી ઉતરવા માંડ્યા, એને ખબર પડે કે મારું કંઈક સ્થાન જવાનું છે એટલે ઊંડી ઉતરે છે વડવાઈઓ. આ તો છોડે નહીં, આ તો બુદ્ધિ અને અહંકાર તો એવા લબાડ છે તેનું સ્થાન છૂટવાનું થાય ને તો મરતો એ ને પેલો શું કહેવાય છે પેલો, ના ના એ મરતો હોય ને તે જે પેલો હાર્યો જુગારી બમણું રમે ને એના જેવું કરે, એ મરતો હોય ને તો ડબલ જોરથી જીવવા પ્રયત્ન કરે, એનું પાઠ ભજવે. અને એ વખતે આ સત્સંગનું બળ સત્સંગનું વાતાવરણ એને બચાવનારું નીવડે છે. બરાબર, જાતે તમે જો તમે તપાસ કરશો ને તો કોઈક અમુક પ્રસંગો આખા 5 વર્ષ કે 10 વર્ષમાં આવ્યા હશે, તમને હલાવી નાખે. અને એ પ્રસંગો સત્સંગ વખતે કંઈક થયું હોય તો તમારો એ જ પ્રસંગ તમને 100નો ધક્કો 10 જેવો લાગશે, અને સત્સંગના વાતાવરણ વગર તમને 10નો ધક્કો પણ 100 જેવો લાગશે. એટલે આ સત્સંગ તો બહુ મોટી, એટલે આ સત્સંગના આધારે આજ્ઞાના આધારે કૃપાના આધારે આપણો મોક્ષ પૂરો થશે. પણ આપણે આધીનતા રાખવી એ મોટા મોટું ફાઉન્ડેશનમાં છે. એનાથી શું થાય છે કે પેલા કસાયો ચડી બેસતા નથી, આધીનતા છૂટી ને તો પછી ચડી બેસતા વાર નહીં લાગે. ઘણા લોકો કહે ને મારો જ અનુભવ, તમે નાના નાના નિરૂમાને શું કહેવાની જરૂર છે, થશે હું દયા કરીશ દયા કરીશ, તો 15 વર્ષે ધોઈને ગયા નતા એ, પછી કોઈક જાણ નિરૂમા જ આમ ચોટીઓ ભરે ને કે એમને ન ખબર પડે કે આ નસ દબાવો એટલે હમણાં નીકળશે, આનું શું છે એ તો હજુ ચાલુ છે હે, અને તે દાડથી ગયું. એટલે આવું છે બધા કચરા જતા જતા, તો એટલે પ્રત્યક્ષની બહુ જરૂર છે, માથે ઊભા રાખો માથે રાખો અને વાતો કરતા જાઓ તો કંઈ તૂટતા જશે આંટીઓ. બાકી આ વડવાઈઓ તો બહુ ભારે છે. આ હું વિનોદ છું ગયું ને, હું ધણી છું, આનો બાપ છું, આનો સમય છું, આનો સસરો છું, આનો કાકો છું, હું એન્જિનિયર છું કે હું ડૉક્ટર છું, એ લાખો બીજા હું પણ પડેલા છે અને એ પોષાયા કરે છે. અરે આમથી ટાઈમે જો ચા ના આપે ને આપણને કોફી 2-3 વખત તો એ થાય કે તું કરે છે શું, થોડી લાવને કોફી, તો એમ થાય ને ત્યારે પેલો વિનોદ પણ આવી જાય. બોલો મૂળથી તૂટ્યું છે પણ બ્લન્ડર રૂપે તૂટ્યું છે, મિસ્ટેક રૂપે તૂટ્યું નથી. અને એ મિસ્ટેક રૂપે તોડવા માટે 5 આજ્ઞા છે કે ના આવી ટાઈમે કોફી, વ્યવસ્થિતના જ્ઞાનમાં રહો, એ રહેશો તો પેલું તૂટશે પોતા પણ. બાકી એવું નથી કે ભાઈ આપણે મેં માલ ભરેલો નીકળ્યા કરશે ને પોતા પણ તૂટ્યા કરશે, એવું નહીં. આ અજાગૃતિથી અજ્ઞાનતાથી ઘૂસેલો માલ જ્ઞાનમાં રહેવાથી તૂટે છે. એટલે અજ્ઞાને કરીને ઉત્પન્ન થયેલા ભાવો જ્ઞાની કરીને ઓગાળવા પડશે જ. અને એ જ્ઞાન રાખવું એ ઓટોમેટિક નથી, એ પુરુષાર્થ કહેવાય છે. એ વિરોધ કરવો એ પુરુષાર્થ કહેવાય છે, જાગ્રત રહેવું એ પુરુષાર્થ કહેવાય છે.
બહુ મોટું ખરું, આપણે રસ્તો ખુલ્લો કરી દીધો છે, કાંટા